ધ્યાનપ્રિય, જ્યારે કોઈ પણ આત્મા પરમ તત્વની અનુભૂતિની શરૂઆત કરે છે, જ્યારે કોઈ પણ આત્મા પરમાત્મ તત્વની અનુભૂતિની શરૂઆત કરે છે, ત્યારે એને શરૂઆતમાં શું થશે? સંસારના તત્વો, સંસારની વસ્તુઓ, સંસારની વ્યક્તિઓ, સંસારનું વાતાવરણ, એમાં તો એને વર્ષોના વર્ષો વિતાવ્યા. પણ જે સમયે એ પરમ તત્વની અનુભૂતિની શરૂઆત કરે છે, સત તત્વને અનુભવે છે, ઉત્તમ તત્વને અનુભવે છે, પરમાત્માને અનુભવે છે, સદગુરુને જ્યારે વ્યક્તિ અનુભવે છે, જ્યારે એને એ અંદરમાંથી એક અલગ પ્રકારે એક સંવેદન થવાની શરૂઆત થાય છે, ત્યારે શ્રેષ્ઠતા અને સામાન્યતા, ત્યારે શ્રેષ્ઠતા અને સામાન્યતા વચ્ચેનો ડિફરન્સ એને ખબર પડે કે ના પડે. તમે પરમાત્માની આ વાણીને ઘણા સમયથી સાંભળી રહ્યા છો. પેલા આ ટાઈમ ઓફિસ નહોતો, બિઝનેસ નહોતો, કામકાજ નહોતો, ઘર નહોતો, છાપા નહોતો, બીજું કંઈક હતું, અને હવે એ જ સમય તમારો સેવા, અહીંયા પરમાત્માની વાણી સાંભળવા, ભગવાનની વાત સાંભળવા, એક સત્તત્વ સાથે કનેક્શન કરવા. ફરક શું પડ્યો? બોલો, ફરક શું પડ્યો? લાગે છે કે ફરક? આટલા દિવસોથી જેમ જેમ અહીંયા આવતા જાઉ છો, એમ એમ ફરક લાગે છે? શું લાગે છે? ભલે કહી ન શકીએ, ભલે બતાડી ન શકીએ, ભલે તમને અમે કહી ન શકીએ, પણ અમને ફરક તો, જો એક સામાન્ય વ્યક્તિની વાત, ભગવાનની વાણી એક સામાન્ય વ્યક્તિના મોઢેથી સાંભળવામાં તમને આટલો ફરક ફીલ થાય છે, તો પછી જે સમય સાક્ષાત પરમાત્માની સામે ગૌતમ આદિ 11 11 11 ગણતર ઉભા હશે અને ભગવાનને જયારે વિનંતી કરશે, ભગવાન અમે સંસારનું સ્વરૂપ પણ જોઈ લીધું અને અમે આપના શરણનું સુખ પણ અનુભવી લીધું, અમે સંસારની વસ્તુઓ, વ્યક્તિઓ, વાતાવરણ અને સંસાર આખાને જોઈને આવ્યા છીએ, એવું નથી કે નવા નવા આવ્યાને સીધા તમારી પાસે આવી ગયા. સંસારના બધા સુખ, સામગ્રી, સગવડતાઓ બધું જ ભોગવીને અમે અહીં આવ્યા છીએ, છતાં પણ અમને એમ લાગે છે કે, બોલો શું લાગે છે? છતાં પણ એમ લાગે છે કે જે એક સેટિસ્ફેક્શન, જે એક શાંતિની અનુભૂતિ, જે એક પવિત્રતાની અનુભૂતિ, જે એક વિચારોનું શુદ્ધિકરણ, જે ઉદ્વેગની શાંતિ અમને તમારા ચરણમાં મળી રહી છે, હે પરમાત્મા, તમારા સાનિધ્યમાં ભલે અમારો કલાક ગયો, આખી જિંદગીનું અમારું સુખ અને આ કલાકનું સુખ, આ કલાકનું સુખ, અમને એમ લાગે છે કે આ કલાક કોણ કે છે? કોણ કે છે? 11 11 ગણધરો પરમાત્માની સામે ઉભા છે, પરમાત્માની સામે હાથ જોડીને ઉભેલા છે, હે પરમાત્મા, આ સંસારમાં અમને એટલી ખબર પડી ગઈ છે કે ત્યાં જે છે એના કરતા અહીંયા અલગ છે, ત્યાં જેવું છે એના કરતા અહીંયા અલગ છે, ત્યાં અપેક્ષાઓ છે, ત્યાં એકબીજા માટેની લાગણી છે, પણ લાગણીમાં તોલ માપ છે, ત્યાં બધું જ હોવા છતાં પણ ત્યાં આત્માનું જે સેટિસ્ફેક્શન મળતું નથી એ અમને. અને હવે મહાવીર, ચાલો અગિયાર તો મહાવીરની સામે આવીને ઉભા રહી ગયા, 11 ને તો મહાવીર માટે ખૂબ થઈ રહ્યું, કઈક થઈ રહ્યું છે, પણ મહાવીરને શું થતું હશે? બોલો, 11 ને તો પરમાત્મા માટેની ભક્તિ છે, ભાવ છે, શ્રદ્ધા છે, અંદરમાં સમજાઈ ગયું છે, સત્ય અનુભવાઈ ગયું છે, પલની અંદર જ એને પારાવાર અનુભૂતિ થવા લાગી છે, એને ખ્યાલ આવી ગયો છે, નહીં, મારે આ ચરણમાં રહેવું છે, મારે આ શરણમાં રહેવું છે, મારે અહીંયા જ રહેવું છે, એ હાથ જોડીને વિનંતી કરવા લાગે છે. એવડો મોટો મહાપંડિત,
એ શરણમાં રહેવાનો જે ભાવ નક્કી કરે છે એનું રહસ્ય શું છે? એવડો મોટો મહાપંડિત, એવો જ્ઞાની પુરુષ, ચાલો શીખી લઈએ, સમજી લઈએ, જાણી લઈએ, મહાવીર પાસેથી બધું જ્ઞાન લઈ લઈએ અને પછી આપણે જેમ જીવો તેમ જીવશું, આપણને આપણી તો આવડી જશે, આપણે આપણી તો ખબર પડી જશે, પછી આપણે મહાવીર પાસે રહેવાની, મહાવીર પાસે કાયમ રહેવાની, મહાવીરના શરણમાં રહેવાની, મહાવીરના ચરણમાં રહેવાની જરૂર, શીખવા જેવું શીખી લેવાનું, સમજવા જેવું સમજી લેવાનું, આવડવા જેવું આવડી જાય, આપણે એની પાસે જ્ઞાન લઈ લીધું, આપણે બધી ખબર પડી ગઈ, હવે મહાવીરના ચરણમાં, શરણમાં, સાનિધ્યમાં, હે ભગવાન મને તમે સ્વીકાર કરો, હે ભગવાન તમે મારો ઉદ્ધાર કરો, હે ભગવાન મને તમારા શરણમાં રાખો, આ વિનંતી, આ આજીજી, આ અરજી સુકામ એક મહાપંડિત કરે છે, સુકામ એક મહાપંડિત કરે છે, સુકામ કરવાનું એવું સુકામ, જાણી લીધું, સમજી લીધું, ઓળખી લીધું, ખબર પડી ગઈ, આમ છે, આમ છે, આત્મા છે, બાકીની બધી શંકા તો હતી જ નહીં, પોતે મહાજ્ઞાની હતા, પંડિત હતા, બુદ્ધિ હતી, જ્ઞાન હતું, સમજ હતી, બોલો સુકામ. વાય શા માટે એ મહાવીરને વિનંતી સુકામ કરે છે કે મહાવીર તમારા શરણમાં, ભગવાન તમારા શરણમાં, હે મારા ભગવાન, હે મારા પ્રભુ, મને તમારા શરણમાં રહેવું છે, હવે મને ક્યાંય ન જાઓ, તને છોડીને, તમને છોડીને, તમારા ચરણ છોડીને, તમારું શરણ છોડીને અમારે ક્યાંય ન જવું. આવું એ મહાપંડિત, એ મહાજ્ઞાનીઓ, અગિયારે અગિયાર પંડિતો, અગિયાર અગિયાર બ્રાહ્મણો, અગિયારે અગિયાર ની પાસે કેપેસિટી, અગિયારે અગિયાર ના હજારો ફોલોવર્સ, અને છતાંય એ વિનંતી કરે, એનું રીઝન શું છે? ભગવાન ખાલી ગમી ગયા એટલે? આ હા હા હા, દેખાય છે કે કન્ટિન્યુ ધર્મનો વરસાદ વરસવાનો છે, પણ જેટલું ભીંજાવાનું એટલું તો બોડી એટલું જ છે, એકવાર ભીંજાઈ ગયું, હે રોજ જમવું છે, રોજ જમવું છે, રોજ ના, એના કરતા પણ આગળ એક તત્વ છે, શા માટે શરણમાં રહેવાનું, શા માટે પરમાત્મા કે સદગુરુના ચરણમાં રહેવાનું, શા માટે એના સાનિધ્યનો સ્વીકાર કરવાનો, શા માટે એને અરજી કરવાની કે મારે તમારા બનીને રહેવું છે, એની પાછળનો હેતુ એક જ છે, આપણી સ્વયંની એક અનુભૂતિ હશે, સ્મરણ વધારે રહે છે કે વિસ્મરણ વધારે રહે છે. તમે કાંઈ પણ શીખો, તમે કાંઈ પણ સાંભળો, તમે કાંઈ પણ જુઓ, તમને યાદ વધારે રહે કે ભૂલી વધારે જાઓ? બોલો, તમે કાંઈ પણ સાંભળો, તમે કાંઈ પણ શીખો, અહીંયાનું નહીં, સ્કૂલનું, કોલેજનું, બહારનું, બિઝનેસનું, કામકાજનું, કાંઈ પણ તમે સાંભળો, કાંઈ પણ તમે શીખો, તમને એ વધારે યાદ રહે કે વધારે ભૂલી જવાય છે? ભૂલી જવાય, સુકામ, સુકામ. જોજો, આજે હું તમને એક એવું રહસ્ય કહેવા માટે આવ્યો છું, ગૌતમ મહાવીરના શરણમાં સુકામ રહીએ, એકે એક આત્મા ગુરુના શરણનો સ્વીકાર સુકામ કરે છે. જેટલા પણ આત્માઓ મોક્ષમાં ગયા છે એ બધા જ સદગુરુ કે પરમાત્માના ચરણ અને શરણની સેવા કર્યા પછી જ મોક્ષમાં ગયા છે, એના વગરનો એક પણ મોક્ષમાં નથી ગયો. એનું રીઝન શું, એનું કારણ શું, એની પાછળનો હેતુ શું, એની પાછળ કયું રહસ્ય છે? કે દરેક આત્મા સમાન હોવા છતાં પણ દરેક આત્મા જેવો મહાવીરનો આત્મા છે એવો મારો આત્મા છે, જેવો મારો આત્મા છે એવો તમારો આત્મા છે, કોઈ 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 ક્વોલિટીમાં કોઈ ફરક નથી, અને છતાં પણ એક આત્મા બીજા આત્માનું શરણ સ્વીકાર કરે એવું સુકામ. મને આખું રીઝન જોઈ છે, હા એ હા નહીં, હો કે હા હોય એવું ભગવાને બતાવ્યું છે, એટલે આમ કરવાનું હોય, ગુરુ ધારવાનું હોય, ગુરુ પાસે જવાનું હોય, પરમાત્મા પાસે જવાય ને એટલે આપણું જ્ઞાન થાય, પછી આપણે દર્શન થાય, પછી આપણું ચારિત્ર બને, પછી તપ બને, એટલે આમ કરવાનું હોય, બધા કરે છે, આપણે કરી લઈને આપણે જૈનમાં આપણે આમ કરવાનું હોય, આપણી વિધિ આ છે, તો આપણે નહીં આવી તે કાંઈ જ નહીં. સાંભળેલું, હા એ હા કરે ને હાજી હા કરે એવો કોઈ વર્ગ ન જોઈએ, તત્વને સમજવું પડશે, એના એના ઊંડાણ સુધી જવું પડશે. આવું સુકામ સદગુરુ, એક માણસે એક માણસના પગમાં પડીને જીવવાનું, એક માણસે એક માણસની પાસે રહેવાનું, સુકામ 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 સુકામ. ગૌતમ મહાવીરની પાસે સુકામ રહે છે, બોલો, વિનય તો છે એનો, પણ રહેવાનું સુકામ. એકવાર વિનય કરી લીધું, પગે લાગી લીધું, બરોબર છે, તમે મારા ગુરુ છો, તમે મારા ભગવાન છો, તમારી માટે મને બહુ છે, ઓકે બધું બરોબર છે, હવે સુકામ, આગળ સુકામ, સાથે સુકામ, પાસે સુકામ, કાયમ 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 માટે પાસે સુકામ. મારે તમારું શરણ છોડીને ક્યાંય જવું થયું, આશ્રમ, મઠ, ફોલોવર્સ, ભક્તો, શિષ્ય, બધું જ હતું, બધાને છોડીને મારે અહીંયા જ રહેવું છે, એની પાછળનો હેતુ છે. આપણે યાદ વધારે રાખીએ છીએ કે ભૂલીએ વધારે છીએ?
બસ તમે સમજો, સત તત્વો, પરમાત્મ તત્વો, ભગવાનની વાણી, ભગવાનની વાતો, જેટલી પણ ગુડ ક્વોલિટીઝ છે એ સાંભળવી, એ સાંભળવી એ અનંત પુણ્યનો ઉદય છે. એ માનવું કે હા ખરેખર આ સાચું છે, ક્ષમામાં શાંતિ છે, ગુસ્સામાં તો અશાંતિ છે, હા લોભ ખોટો જ છે અને સંતોષ સાચો છે, હા અહિંસામાં જ સાચો પ્રેમ છે અને હિંસામાં ખરેખર કંઈક અંદરમાંથી પાપ છે, ખરાબ છે, આ સાંભળવું એ પણ અનંત પુણ્યનો ઉદય છે. પરંતુ સમય આવે, પરિસ્થિતિ આવે, સંજોગ આવે, જયારે તમે સંસારમાં હો, તો કામની વચ્ચે હો, તો કામકાજની વચ્ચે હો, અને એ સમયે ભગવાનની વાણીના આ શબ્દો, આ પ્રવચનો, આ વ્યાખ્યાનો તમને યાદ આવે કે ભૂલી જવાય, તમારો તમારો રિયલ અનુભવ શું છે? અત્યાર સુધીમાં તમે લોકો ઓછામાં ઓછા ઓછામાં ઓછા 500 વ્યાખ્યાન તો સાંભળે જ હશે કોઈના ને કોઈના, અને 500 માંથી 5 પણ યાદ હશે ખરા? નહી હોય, બરાબર, પાક્કું. તો 500 પ્રવચનકારોના 500 વ્યાખ્યાનો સાંભળાશે પણ યાદ નહીં હોય, આ તમે માનો છો? આ તમે માનો છો? આ તમે સ્વીકારો છો? આવું છે કે નહીં? આપણે ગમે એટલું સારું સારું સાંભળીએ, સાંભળીએ ત્યારે એકદમ, હમણાં માં સદીજે કીધું એમ, ચારણી પાણીમાં નાખો તો આખી ભરેલી લાગે, પણ જેવી ચારણી બહાર નીકળે ને એટલે બસ, ચારણી બહાર નીકળે અને છતાંય ભરેલી રે, એ જ શરણનો ભાવ, એ જ શરણનો ભાવ. શરણથી શું મળે? શરણથી શું મળે? તો કે સરળ સતત સ્મરણ કરાવે. જોજો, હું તમને આજે એકદમ સાયન્ટિફિક રીઝન આપી રહ્યો છું. શરણ ભાવ છે, તમે જેને ડિવાઇન લવ કરવા લાગો ને, એ તમને સતત યાદ આવ્યા કરે. તમે જેને લવ કરવા લાગો એ તમને સતત યાદ આવ્યા કરે. તમે કોઈ સામાન્ય વ્યક્તિને લવ કર્યા કરો તો તમને એની આંખો દેખાયા કરે, તમને એનો ચહેરો દેખાય કરે, તમને એની વાતો દેખાય કરે, એને તમને વહાલથી બોલાવેલા બે શબ્દો યાદ આવ્યા કરે, તમને એ યાદ આવ્યા કરશે. કારણ કે આ જીવ માત્રની પરિસ્થિતિ છે, આ જીવ માત્રની પરિસ્થિતિ. હવે તમારે એ સમજવાનું છે, આજનું આ વ્યાખ્યાનો મેઇન પોઈન્ટ સમજવાનો છે, કે જ્યારે વ્યક્તિ પરમાત્માને લવ કરવા લાગે, ગુરુને લવ કરવા લાગે, એક પવિત્ર ફિલિંગ્સ આવવા લાગે, એના પ્રત્યેનો ભક્તિનો ભાવ આવવા લાગે, એટલે અહીંયાથી બહાર નીકળશે, એ ગમે તે જશે એને યાદ આવશે. શરણ વગરનું ક્યારે સ્મરણ નથી હોતું, શરણ વગરનું ક્યારે સ્મરણ નથી હોતું. અને સ્મરણ અને સ્મરણ આપણને તત્વોનું સ્મરણ કરાવે છે, સરળ આપણને જ્ઞાનનું સ્મરણ કરાવે છે, સરળ આપણને સંસારના પાપની વચ્ચે પણ પરમાત્માની વાણીને યાદ કરાવે છે. આગમાં એવો એક મસ્ત દાખલો છે, આગમાં એવો એક મસ્ત દાખલો છે કે જે સમયે એક રાજા હતો પરદેશી, નામ સાંભળ્યું છે? એક રાજા હતો પરદેશી, સતત એના હાથ લોહીથી ખડાયેલા રહેતા, એ સતત આત્માની શોધમાં રહેતો, આત્મા ક્યાં છે, આત્મા કોણ છે, આત્મા કેવું, એને સાંભળ્યું હતું પણ માનતો નતો, વિચારતો નતો, એવું હોય જ નહીં. એક એક કેદીને પકડે, ઉભાનમાં ચીરી નાખે, આમાં આત્મા ક્યાં નીકળો, કેદીને એકદમ કાચની બોટલમાં નાખી દે, પેક કરી નાખે, મરી જાય તો આત્મા નીકળો ક્યાંથી, ચેક કર્યા કરે. અને એને એવા હજારો કેદીને મારી નાખ્યા અને એને નક્કી કર્યું કે ના, આત્મા જેવું કઈ છે જ નહીં. એટલો એનો રંજાડ હતો, એટલો એનો તાપ હતો, એટલો ખૂંખાર હતો, એટલો એ એટલો ભયંકર કક્ષાનો રાજા હતો. અને એ રાજાનો એક પ્રધાન હતો જેનું નામ હતું ચિત્ત સારથી. શું નામ હતું? વાર્તા સાંભળેલી. અને એ ચિત્ત સારથી એક વાર જયારે પરદેશ જાય છે, બીજા નગરમાં જાય છે, બિહારમાંથી જયારે બંગાળમાં આવે છે, બિહારમાંથી ક્યારેક બીજા એરિયામાં જાય છે, અને ત્યાં એમને એક વાર બહુ મોટી સભા દેખાય છે. એટલે શું છે, જાય છે અને ત્યાં કોઈ એક સંત આવી જ રીતે પ્રવચન સભામાં પ્રવચન આપી રહ્યા. એને જોયા, પહેલી વાર જોયા, ચિત્ત સારથી પહેલી વાર જોયા એમને, અને જોઈને જ એનું લલાટનું તેજ, એમની આંખોમાંથી વહેતો પ્રેમ, એનો ભાવ એ જોઈને ક્યાંક ક્યાંક કંઈક એના હૃદયમાં કંઈક થવા લાગ્યું, જેમ ગૌતમને મહાવીર માટે કંઈક થવા લાગ્યું, એવી જ રીતે આ ચિત્તને આ અણગાર, આ ગુરુદેવ, આ સંત જેનું નામ હતું કેસી. શું હતું નામ?
એ કેસી પ્રત્યે, કેસી કુમાર શ્રમણ પ્રત્યે એમને અત્યંત ભાવ થવા લાગ્યા. એ વ્યાખ્યાન સાંભળે છે, એને સત્ય સમજાય છે, અરે આવું તમે ક્યારે સાંભળ્યું નથી, આવો મારો આત્મા છે, હું આ શરીરથી અલગ છું, મારું આત્મ તત્વ આવું છે, હું અહીંયા આ કેમ ભટકી રહ્યો છું, કેમ રજી રહ્યો છું, એના અંદરમાં વલોપાત થાય છે, હું સુકામ અહીંયા છું. પહેલી વાર સાંભળીને એના અંતર આત્મા જાગૃત થવા લાગે છે. જેવું પ્રવચન પૂરું થાય એટલે ગુરુદેવની પાસે આવે છે, ચરણમાં પગે લાગે છે, પગે લાગીને વિનંતી કરે છે, ગુરુદેવ તમને પહેલી વાર સાંભળ્યા છે, પરંતુ મને એમ લાગે છે કે બસ મારો આત્મા જાગૃત થવા લાગ્યો છે, આપ મારો સ્વીકાર કરો, આપ મને શિષ્ય બનાવો, આપ મને આપના શરણમાં રાખો, આપ મને કંઈક એવી ધર્મની આજ્ઞા આપો જેનાથી મારું જીવન સફળ થાય. કેસી સ્વામીની પાસેથી શ્રાવકના જીવનના વ્રતોનો સ્વીકાર કરે છે અને પછી કેસી સ્વામીને વિનંતી કરે છે, ભગવાન તમે મારી નગરીમાં પધારો, જો તમે મારી નગરીમાં આવશો ને તો આખું નગરીનું વાતાવરણ બદલાઈ જશે, અમારે ત્યાં હિંસા, પાપ, ઝૂઠ, ચોરી બધું એ જ છાયલા કરે છે, આપના પગલાથી અમારા બધાના જીવન પાવન થઈ જશે. હવે શું થાય, હા પડશે કે ના પડશે, સાંભળી છે ને વાત, હા પડશે કે ના પડશે, એ ના પડે, ના, તારી નગરીમાં તો ખૂંખાર રાજા છે, એ તો બહુ રંજાડનારો રાજા છે, એ બહુ ખરાબ રાજા છે, અમારે એવી નગરીમાં. ત્યારે ફરીવાર વિનંતી કરે છે, ત્યારે ફરીવાર વિનંતી કરે છે, એની ફરીવાર વિનંતી કરે છે કે તમે જો પધારશો તો મને એમ લાગે છે કે તમારા પોઝિટિવ વાઇબ્રેશન્સથી, તમારી પ્રેરણાથી, તમારા પગલાથી આખી નગરીનું વાતાવરણ પલટાઈ જશે. ખૂબ વિનંતી કરે છે ત્યારે છેલ્લે કેસી સ્વામી હા પાડે છે, બધું નક્કી કરી આવે છે. કેસી સ્વામી એની નગરીમાં આવી જાય, જો મારે વાર્તા લાંબી જ કરવી, રાજા રાણી વાળી કોઈ વાર્તા નથી કરવી, પણ શું બહેનું જ ઘટના ભૂતકાળમાં, જયારે એ નગરીમાં પધારે છે, એની ખૂબ સેવા શુશ્રુષા કરે છે અને સવારે પડે એ પોતાના રાજાની પાસે જાય છે, સવારે પડે એ પોતાના રાજાની પાસે જાય છે. રાજન એને પોતાના રાજાને ગુરુની પાસે લઈ જવા છે, કેવી રીતે લઈ જશે એને, રાજાને ગુરુ પાસે લઈ જવા છે, કેવી રીતે લઈ, કે ચાલો ગુરુદેવ આવે છે દર્શન કરવા માટે, આવો તો આવશે, શું કરશે, શું કરશે, એ ટ્રિક્સ બતાવે છે, એ ટ્રિક્સ વિચારે કે શું કરવું કે રાજાને ખબર પણ ન પડે કે હું ત્યાં લઈ જવા માંગુ છું, અને રાજાને મારે એકવાર દર્શન કરાવવા છે, એકવાર જો દર્શન કરશે પછીની બધી જવાબદારી તો. એને પોતાના ગુરુમાં વિશ્વાસ હતો કે મારા ગુરુની પાસે હું એકવાર લઈ જઈશ ને પછી રાજાનું પરિતન કરવાની જવાબદારી ગુરુદેવની છે. એને વિશ્વાસ હતો, શું કરું, શું કરું, શું કરું, એ વિચાર, શું વિચારે છે, એ શું વિચારશે બોલો. એ સવાર સવારમાં કે છે રાજાને, રાજન કંબોજ દેશમાંથી નવા બે ઘોડા આવ્યા છે, કંબોજ દેશમાંથી નવા બે ઘોડા આવ્યા છે, અને તમને તો ઘોડે સવારી બહુ જ ગમે છે, તમને ઘોડે સવારી બહુ જ ગમે છે. હે રાજન, ચાલો આપણે સવાર સવાર ઘોડે સવારી કરવા જઈએ. એ પોતે સારથી હતો, અશ્વવિદ્યાનો જાણકાર હતો, એને ઘોડાને કેમ ઉભા રાખવા, કેમ ચલાવવા, કેમ એ બધું જાણકાર હતો, એ મંત્ર વિદ્યાનો જાણકાર હતો. રાજાને કે ચાલો, રાજા પણ ખુશ થયો, અરે ઘોડા આવ્યા છે, નવા ઘોડા આવ્યા છે. રાજા શોખીન હતો, શેનો શોખીન હતો, ઘોડા, જેને જે શોખ હોય ને એ બતાડીએ ને તો શું થાય, તો શું થાય, કામ થઈ જાય કે ન થઈ જાય. ટ્રિક્સ આવડી જોઈએ, ટ્રિક્સ આવડી જોઈએ, કઈ રીતે કામ લેવું, કઈ રીતે કામ લેવું. એ સારથી કે ચાલો ઘોડા આવ્યા છે, રાજા પણ બેસી જાય છે ને, ઓલો ઘોડાના કાનમાં એવો મંત્ર ફૂંકે છે ને, ઘોડો દોડા જ કરે, દોડા જ કરે, દોડા જ કરે. રાજા ગમે એટલો ઉભો રાખવાનો પ્રયત્ન કરે ને, પણ કોઈ રીતે સવારની બપોર થઈ ગઈ, 11 વાગી ગયા, રાજા થાકી ગયો, હારી ગયો, ચિલ્લાય છે, ભાઈ એને ઉભો રાખ, કેમ ઉભો રહેતો. ઓલો ફરી 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 અને જે બગીચામાં, જે ઉદ્યાનમાં કેસી સ્વામી ઉતરેલા હતા ને, એની બહાર બરબ ઘોડો ઉભો રાખે છે. હવે શું થાય, હવે શું થાય. રાજા એકદમ થાકી ગયો, લોથ પોતી ગયો, ઝાડની નીચે જઈને બેસી ગયો, પણ જ્યાં બેઠો ને
ત્યાં સામે હજારોની પબ્લિક કેસી સ્વામીને સાંભળી દીધી અને કેસી સ્વામી પણ જોર જોરથી બોલી હતા, વ્યાખ્યાન આપી હતા, એની હાથની એક્શનો, એનો ચહેરાનો લલાટ, એની બોલવાની સ્ટાઇલ, એ બધું જોઈને રાજન થયો, આ કોણ? આ મુંડિયો, આ જડ મુંડિયો, આ જડની જેમ શું હાથ હલાવે છે, આ શું કરી રહ્યો છે? બોલાને પૂછે છે, મુંડિયો અહીંયા શું કરે, આ શું ભેગા કર્યા લોકોને? હવે એ ચિત્ત સારથી એને શું કહેશે, મહારાજ આ શરીર અને આત્મા બેને અલગ માનવા વાળા લોકો છે, આ શરીર અને આત્મા બેને અલગ માનવા વાળા લોકો છે. રાજા તમે તો એવું માનો છો કે શરીર અને આત્મા બે એક છે, પણ આ છે ને એ કેતો ને મારા ગુરુ છે, મારા ભગવાન છે, મારા સર્વસર છે, હું એને લાવ્યો છું, કાંઈ જ કેતો નહીં, આ છે ને એ માનવા વાળા છે. એમ લાવ, હું જઈને એને સાબિત કરી દઉં કે ના, શરીર અને આત્મા બે એક છે. એ રાજા થાયકો તો પાયકો તો ગમે એટલો તો, પણ જ્યાં વ્યક્તિને કઈક ચેલેન્જ મળે ને, પૂરું થાક બધો સાઈડમાં, રાજા ઉભો થઈ જાય છે ને સીધો જાય છે કોની પાસે. વાર્તા બહુ લાંબી છે. કેસી સ્વામીની પાસે જઈને જયારે જઈને ઉભો રહીએ છે અને જઈને તરત પૂછે છે, અરે તમે આત્મા ને શરીર બેન જુદા માનવા વાળા છો? હું આવું માનતો જ નથી. કેસી સ્વામી આમ ઢળેલી આંખે બેઠેલા હતા, આમ આંખ ઊંચી કરે છે, એની સામે એકદમ ધારદાર નજરે જોવે છે. એને ખબર પડે છે કે આ રાજા છે. એ રાજા ને કે, રાજન તને ખબર છે કે સભામાં આવવાના નિયમ હોય છે, તને ખબર છે સભામાં આવવાના નિયમ હોય, તારી સભામાં કોઈને આવવું હોય, એન્ટ્રી લેવી હોય તો શું કરવું પડે? રાજા કે, પેલા મને વિનંતી કરવી પડે, પછી હું હા પડું, સંમતિ, પછી અંદર આવવું પડે, કુર્નિશ બજાવવી પડે, પગે લાગવું પડે, પછી મારી સભા મારી સાથે વાત કરી શકાય. રાજન તો આ ઋષિની સભા છે, આ ઋષિની સભા છે, અને ઋષિની સભામાં આવવાના પણ તને ખબર છે કે નિયમ હોય કે ન હોય. હવે રાજાને શું થાય, હવે શું થાય? એમને એન્ટ્રી કરી જાય બધા. મારા સાહેબ માણસીને વ્યાખ્યાન ચાલતા હોય ત્યારે ગમે ત્યાંથી ગમે તે ઘૂસી જાય, ઘૂસી જાય ને, કોક 9 વાગે, કોક 9:15, કોક 9:20, કોક 9:25. નો, સંતોની સભામાં આવી રીતે જવું એ સંતોનું અપમાન છે, એ સંતોનું અપમાન છે. આ કે છે, રાજન તને ખબર છે કે ઋષિની સભામાં આવવાના નિયમ હોય? તો કે હા, કેટલા નિયમ હોય બોલ. હવે રાજા એને શું જવાબ દેશે, હવે રાજા એને શું જવાબ દેશે અને રાજાને શું થશે, એ બધું આવતીકાલ. હજી તો ચિંતા, તમને સુવડાવે ને એ સંતો, પણ તમને જગાવી દે ને સુવાદ ન દે, મારું કામ એ તમને ઊંઘવા જ નહીં દઉં. રાત પડે ને તમને ચેન જ ના પડવું જોઈએ, તમે એકલા પડો ને તમને બીજું કઈ યાદ ના આવવું જોઈએ. પરમાત્માની વાત યાદ આવે તો તમે માનજો, હવે તો પરમાત્માના બનવા લાગ્યા છે, હવે તમે ગુરુના બનવા લાગ્યા છે. શું થયું હશે વિચારજો, આવતીકાલે કહીશ. નમો નમો Sit down.
मंगल की पद तो मंगल शारी अक्षय अविचल पद हो